वचनामृत गढ़ा मध्य 14। स्वामी नारायण हरे संवत 1878 नाम भाद्रव सुदी प्रतिपदन दिवस स्वामी श्री सहजानंद जी महाराज श्री गरुड़ा मध्य दादा खाचरना दरबार माम श्री वासुदेव नारायण ना मंदिर पासे उत्तरा दे बारने ओरडानी ओसरी उपारा विराजमान हता ने श्वेत खेस पैरो हतो ने श्वेत चादर ओढ़ी हती ने मस्तक ऊपर श्वेत फेंटो बांधो हतो ने ते फेंटा ऊपर रात करनी करना पुष्पनो छोगो विराजमान तो अने सुंदर कंकुमनो चांदलो भालने विषय विराजमान तो ने पोताना मुखारविंदनी आगळ मुनि मंडल तथा देश देश नारी भक्तनी सभा वरायन बैठी हती। पछी मुक्तानंद स्वामीए पूछो जे भगवानना स्वरूपने विषय जे संत तदात्मकपणाने पामे छे ते समाधिये करीने पामे छे के नो कोई बीजो पण उपाय छे। पछी श्रीजी महाराज बोल्या जे जेने भगवान नो स्वरूप जेव काले अमे कयो तेवं यथार्थ जाणु होया ने तेमा कोई जातनु उत्थान रयु न होया जेमा लिमडानु वृक्ष छे ते एकवार जाणी लीधो छे पछी कोई रीते मनमा संकल्प थतो नथी जे लीमडो हशे के नहीं होया एवी रीते गमे तेनो संग थाया अने गमे तेवा शास्त्र सांभळे पण कोई रीते करीने भगवानना स्वरूपनो जे निश्चय कर्यो होया तेमाथी मन डगमगे नहीं एवो जे निरुत्थान पणे भगवानो निश्चय एने अमे तदात्मकपणो कहीए छीए अने एवो जे ए तदात्मकपणो ते भगवानना एकांतिक भक्तना प्रसंगे करीने थाय छे पण केवल समाधिये करीने नथी थतो अने एवुं जे तदात्मकपणो तेने ज निर्विकल्प समाधि कहीए छीए ने एवी जातनी जेने निर्विकल्प समाधि थई होया ते संतनो स्वरूप निर्गुण ब्रह्मज छे अने एवा अडग निश्चय वाला जे संत ते निवृत्ति मार्ग ने विषय वर्ते अथवा प्रवृत्ति मार्ग ने विषय वर्ते तो पण एनु निर्गुण ज स्वरूप छे जेम नारद ने सनकादिक
ये सर्वे निवृत्ति मार्गने विषय प्रवर्त्या अने सप्त ऋषि तथा जनकादिक राजा ये सर्वे प्रवर्ति मार्गने विषय प्रवर्त्या पाणि सर्वे ने भगवान ना निश्चय करीने निर्गुण जाणवा અને જે નિવૃત્તિ માર્ગને વિષે પ્રવર્ત્યા હોય ને જો ભગવાનનો નિશ્ચય ન હોય તો તેને માયિક ગુણે કરીને સગુણ જાણવા અને એમ જાણવું જે આ અતિશય ત્યાગી જણાય છે પાણે ને ભગવાનનો નિશ્ચય નથી માટે એ અજ્ઞાની છે તે જરૂર નરકમાં જશે અને જેને ભગવાનના સ્વરૂપનો એવો નિશ્ચય છે ને જો તેમાં કાંઈ થોડી ઘણી ખોટ રહી ગઈ હશે તો પણ તે ભૂંડી ગતિને નહીં પામે તે તો અંતે જાતો નિર્ગુણપણાને જ પામશે અને જેને ભગવાનના સ્વરૂપનો તો એવો નિશ્ચય નથી ને તે સુધો ત્યાગી રહેતો હોય ને કામ ક્રોધ લોભાદિકને ટાળામાં સાવધાન વર્તતો હોય તો પણ એના ટાળા કામાદિક નહીં ટળે અને તે અંતે ખરાબ થઈને નરકમાં જ જશે અને આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જેને થયું હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ એને મોટી બુદ્ધિવાળો જાણવો અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને ન હોય ને તેને જો જાજી બુદ્ધિ હોય તો પણ તેને બુદ્ધિહીન જાણવો સ્વામિનારાયણ ભગવાને ગઈકાલે વાત કરી એ ગઈકાલનો દિવસ જે છે સંવત 1878ના શ્રાવણવદી અમાસનો દિવસ હતો આજે સંવત 1878ના ભાદરવા સુધી એકમને દિવસ સુધી મહારાજ વાત કરે છે એટલે બીજે દિવસે વાત કરીશ તે વખતે ભગવાનના લલાટમાં જે કંકુનો ચાંદલો કરેલો તે બહુ શોભતો હતો એનું વર્ણન કર્યું બધી વસ્તુથી ભગવાન શોભતા નહોતા પણ બધી વસ્તુ ભગવાન ના યોગને પામે ત્યારે શોભતી એ કંકુનો ચાંદલો સુંદર જોયો એનું પણ વર્ણન કરેલું છે મુક્તાનંદ સ્વામી બહુ જ બુદ્ધિશાળી છે એને આ બ્રહ્માંડના તમામ શાસ્ત્રોના શબ્દો પણ એ જાણે છે અને પછી શ્રીમાના જે શબ્દો તે જાણે છે ત્યારે જાણે છે આ શ્રીમાના શબ્દો સમાન કોઈના શબ્દો આ બ્રહ્માંડમાં નથી એ જે બધા લડ્યા કામ સામે ક્રોધ સામે લોભ સામે એ મુક્તાનંદ સ્વામી લડી શકે એ કોઈનું રાજા મહારાજાનું એમાં કામ નથી મુક્તાનંદ સ્વામી ભગવાનને પૂછે છે કે આપે જે ગઈકાલે વાત કરી એ પૂરી શ્રવણપૂર્વક શાંતિથી સાંભળી પણ એમાં એક એ વાત પૂછે છે
ભગવાન સ્વામિનારાયણને કહે છે આ તમારા સ્વરૂપનું જે તદાત્મક પણું એટલે મૂર્તિમાન પણું છે એ સમાધિ કરીને થાય કે એનો બીજો કોઈ ઉપાય આમ તદાત્મક અત્યારે કોઈ પણ સાધના કરે એને મૂર્તિમાન ઉભું રહે કોઈ મલિનની સાધના કરે તો મૂર્તિમાન આવીને ઉભું રહે એમ તમારી જે મૂર્તિ છે એ મૂર્તિમાન કાયમ રહે એનું બીજું કોઈ કારણ છે કે સમાધિ જ છે અને સમાધિ જે કીધી એ શનિમાના વખતમાં આમ શનિ મહારાજ સંકલ્પ કરે એટલી જ વાર હતી એ ભગવાનનું સ્વરૂપ જોઈને પાછા એ મુક્તાનંદ સ્વામી શનિમાં બીજો કોઈ ઉપાય છે કે આમ આમ દેખા દેખા જ કરે એને સાધનાઓ કહેવાય છે એ સાધે એટલે એની સાધના કરે ને વસ્તુ ભગવાન સ્વામિનારાયણને પૂછે છે બીજો કોઈ ઉપાય છે કે સમાધિમાં તમને જોઈએ અને એ સિવાયનો બીજો કોઈ ઉપાય છે ત્યારે સમાધિમાં તો 24 કલાક રહેવાય નહીં એ તો બહાર નીકળે તો પાછું હતો એ ને થયું ઉભું રહે એ સમાધિની વાત મુક્તાનંદ સ્વામી જાણે છે અને શ્રી મહારાજે કરાવી છે બહુ જ એ સિવાયનો બીજો કોઈ ઉપાય છે કારણ કે બહાર નીકળી તાર શું કર અત્યારે ધ્યાન આપણે કરીએ સ્વામિનારાયણ ભગવાનનું પછી બહાર નીકળ્યા પછી શું એ મૂર્તિમાન છે ને આધારે રે આમ તદાકાર તમે સાક્ષાત્કાર દેખા દેખા જ કરો એનું કોઈ કારણ છે ચાલુ કામમાં ચાલુમાં પેલું તો સમાધિ કરે એમાં પછી શું એ ચાલુ ને ચાલુ રે એવું કંઈ છે ભગવાન સ્વામિનારાયણ કહે છે કાલે મેં તમને જે મારું સ્વરૂપ સમજાવ્યું એને યથાર્થ જાણે હજી વાતમાં ઉતર્યું પણ બેસે તારે પાછો જેમ અત્યારે કોઈના વાતમાં પહેલા લગ્ન જોડાય પણ જોડતા પહેલા કેટલું છૂટી જાય છે નથી કરવું એમ હજુ એ વાત કીધી પણ એ બેસે તારે છે ને એ વાત પણ બેસાડવી અઘરી છે એ વાત બેઠા પછી પેલું બેસે ભગવાન સ્વામિનારાયણ કહે છે મેં કહ્યું એમ યથાર્થ જાણે યથાર્થ પૂરું જાણે આવું જ કહ્યું છે ભગવાન સ્વામિનારાયણે એ વાત બેસે નહીં તો આ બેસે પણ નહીં ભગવાન સ્વામિનારાયણ એક વાત સમજાવે છે દ્રષ્ટાંત આપે છે મૂર્તિમાન ઉત્થાન સ્વામિનારાયણના સ્વરૂપમાં જે જીવ ચોટ્યો હોય એનું પાછું જો ન સમજો તો ઉત્થાન થઈ જાય એવું થયેલું બહુ વખત છે જાણેલા પણ જતા રહ્યા છે કેમ જતા રહ્યા ભગવાન સ્વામિનારાયણ કહે છે બેઠા છે ત્યાં સામો લીમડો છે જે લીમડો છે એનું ભગવાન દ્રષ્ટાંત આપે છે કે આ લીમડો છે એને તમે એકવાર જોઈ લીધો કે આવો જ લીમડો આવા જ પાન અને આવું જ એનું ફળ પછી તમને કોઈ વખત જેમ બીજો સંકલ્પ થતો જ નથી કે ના આંબો છે કે ના આ રાણ છે થતો જ નથી કોઈ કહે તો તમારા માન્યામાં આવતું નથી એમ તમારે એક વખત મને બરાબર સમજી લેવો જોઈએ એ સમજ્યા વગરનું છે બદલાય એ કશું આ જે માણસો જાત જાતના વિચારો કર કરે ફાર ફાર કરે એનું કારણ એ કશું સમજ્યા વગરના છે ભગવાન સ્વામિનારાયણ કહે છે કોઈ ગમે તે કહે કે સ્વામિનારાયણ ભગવાન નથી તો તમે પેલું નક્કી કર્યો પેલો સમજ્યા વગરનો કહે છે એનું તમે લેશો નહીં કોઈ અને સમજ્યા વગરના લોકોનું લીધું બહુ એટલે ગયું બહુ પહેલા હું સ્વામિનારાયણને ભગવાનને માનતો હતો ને હવે નથી માનતો એ શું કારણ બન્યું ભગવાન સ્વામિનારાયણ કે એને જે યથાર્થ જેવું જાણવું જોઈએ ભગવાન સ્વામિનારાયણનું આવું સ્વરૂપ છે એ યથાર્થ નહીં સામાન્ય જાણ્યું ખરું પણ બરાબર નહીં એને પૂરું ને આવું જ છે એમણે કહ્યું એવું જ છે એવું જ માનવું એ બેસવું એ પણ ઘણું અઘરું છે તો બધી જ માથાકૂટ છૂટી જાય તમામ કોઈ વસ્તુનું કામ નહીં પછી પણ એ બેસાડવું અઘરું
અને જગતમાં વસ્તુ જ નહીં, એનું પ્રમાણ જ નહીં, એટલે પેલું જગતનું બહુ જોઈએ. ક્યાં વાંધો પડશે? હવે એ જે બેસે નહીં એ વાત સમજાવશે. એ તદાત્મા પણ જે થતું નથી, મૂર્તિમાન રે એ થતું નથી, એમાં બે કારણો બતાવશે ખાસ. ભગવાન સ્વામિનારાયણ કે લીમડો સમજવામાં પહેલો વાંધો, એ મેં વાણીનું કહ્યું એટલે બધું બંધ નથી બેસી, એ કરવાનું પાછું આવ્યું. અત્યારે કોઈ પાકશાસ્ત્રની ચોપડી લઈ આવે અને બનાવવા જાય એ પહેલું થાય એમ જ નથી, ઘસ્યોત થઈ જાય. એ તો કોઈક જાણકાર હોય એને બોલાવી લાવે ને પછી ચોપડી હાજર રાખે ને જોવે પછી બને. એમ ભગવાન અત્યારે વાણીથી બેહાડ્યું, હજુ એમ બેસે એવું નથી. ભગવાન સ્વામિનારાયણ કે છે, લીમડાની જગ્યાએ હું તમારે મને બરાબર ઓળખી રાખવો જોઈએ કે આ પુરુષોત્તમ છે. લીમડાને જેમ ઓળખ્યો પછી તમને બહુ લોકો કે તોય તમારા માન્યામાં આવે નહીં, તોય લીમડાને તમે બરાબર ઓળખ્યો છે. મને જો બરાબર ઓળખ્યો હોય તો કોઈ દાડો તમે કોઈનું માનો જ નહીં. એ જે કોઈનું માન્યું એ સમજવામાં ખામી છે, એટલે પેલો આવ્યો. ભગવાન સ્વામિનારાયણ કે છે, ગમે તેનો સંગ થાય. અહીં તો એક માણસે કહ્યું છે, તુંડે તુંડે ભિન્ના મતી, જુદા એક તુંડો થાય ને બીજો તુંડું થાય ને બીજું માને. હવે આ કેટલા છે બોલો, બધાની મતીમાં ફેર. એનો સંગ જો થાય અને મને તમે ઓળખો નહીં તો આ સ્વરૂપમાં વાંધો પડે. મોટા મોટા સારા સારા પૂર્વે ભગવાનના ભગત હતા એને વાંધો પડેલો છે. ગમે તેનો સંગ થાય, હવે જે આવવાનું એ સંગમાંથી આવવાનું, એ ગમે તેનો સંગ થાય. હવે સંગ કર્યો એટલે જુદા જુદા છે બધા. અત્યારે સામાન જેવા ભગત તો ફેરવી જ નાખે છે બહુ. તમે આ કરી જુઓ, આ તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો છો એ થયું નહીં, પણ આ હું તમને બતાવું એ કરી જુઓ, પછી તમને ખબર પડશે. ફેરવી જ નાખે બહુ ને એ સંઘનું કારણ છે. એવાનો તમે સંઘ કરો એટલે તરત જ કે મને આ ઘરમાં કંઈક નડતરનું છે, એટલે શું થાય છે કે જે દેવ ને દેવીઓ છે એને તમે માનતા નથી, એટલે દેવ ને દેવીઓ કોપી છે, માટે સ્વામિનારાયણ જો તમે કાઢી નાખો તો મેળબે કાઢી નાખે છે. આ ભગવાન સ્વામિનારાયણે કરેલું મંદિર છે એ તમે જાઓ છો, શું વળ્યું બોલો? હું બતાવો એ મંદિરમાં જાઓ તો એ જાય જ છે. એટલે ગમે તેનો સંગ, સંગ તો થવાનો જ છે ને, એ ક્યાં બધા ભગત મળવાના છે. એ સંગ થશે ત્યારે ધ્યાન રાખજો, એની કોઈ વસ્તુ તમારામાં આવે નહીં. તમે મને પુરુષોત્તમ જાણી રાખશો તો જ એ નહીં આવે, નહીતર જો પૂરા નહીં જાણે હોય પેલું આવી જશે. અત્યારે ભગવાનના કરેલા મંદિર છે એમાં પણ શ્રદ્ધા નહીં. ઘડી કે છે આ મંદિરમાં ઓછું છત છે, આમાં એક ના એક જ છે, એનું નામ બદલ્યું, એનો એ જ છે, એના પગલા બદલ્યા પડતા એના એ પાણ એને બેહતું નથી. બહુ લોકો કે મેં બધા આ મંદિરની પૂનમ ભરી, આ મંદિરની પૂનમ ભરી, કશું ફળ્યું નહીં. જો એ આ તું ગમે ત્યાં જા, પેલું સ્વામિનારાયણમાં બેસે પછી જ બધા મંદિરો બેસે, પેલા નહીં બેસે. બીજું લખાણ બહુ થયા છે જાત જાતના, એટલા કોક સારું કંઈક થાય તત તેનું લખાણ થઈ જાય, કોક કંઈક છે ચપટી ખારું એ લખાણ થઈ જાય. 33 કરોડ દેવ છે એમાં 33 કરોડ જેટલા એ લખાણ થઈ ગયેલા. હવે એ લખાણ છે એ પણ નડે, તારે કયા ભગવાન ભજવા છે એનો વિચાર કર, એટલા એ વાંચે છે. ભગવાન સ્વામિનારાયણ કે છે, ગમે તેવા શાસ્ત્રો સાંભળે, જોઈ આવ્યો એ ઠેર ઠેર છે, ઘેરે ઘેર નવી નવી જાતના છે, નવી નવી જાતના વાંચે છે. હવે એ તમે સાંભળો, એ ગમે તેવા હોય તમારે પેલું બદલવું નહીં.
હવે શબ્દ આવ્યા વગરના રહેવાના નથી. સારા સારા ભગવાનના ભક્ત સત્સંગ મૂકી અને બીજામાં ગયેલા છે, શરીમાના વખતમાં ગયેલા, અને એ પ્રણાલિકા આ દિન હજુ ચાલી જાય છે. શું એણે કર્યું? એણે પહેલા શાસ્ત્ર જે હતા એ વાંચ્યા. સ્વામિનારાયણમાં બેઠો નહીં અને શાસ્ત્રે શાસ્ત્રે ફરતો જાય. એટલા ફરે, એટલા શબ્દો ઉભા કર્યા છે, એને આપણા સંતોએ જોઈ અને શબ્દની જાળ કહેલી છે. કેટલા કહેતો એ જાળ બનાવી છે, શબ્દોની જાળમાં નાખીને પછી એને પકડે અને પછી એને ખાય. એ જાળ શબ્દ જાળ લખી છે. અત્યારે માસલાની જાળ પકડવાની જાળ હોય એમાં જે આંકડા હોય એને ગોળની ગોળી ચોંટાડે. એટલે પેલું માછલું આમ હોશિયાર છે, પણ પેલી ખાવાની વૃત્તિ અને ત્યાં પાણીમાં ગોળ મળે નહીં. એટલે પેલું માછલું ગોળ જાવ ખાવા જાય એટલે એમાં ભરાઈ જાય, ને ભરાઈ જાય એટલે પકડી જાય, અને ગોળ ખવડાવનારો આખો એને ખાઈ જાય મણનું હોય તોય. પછી બરાડા પડે, પણ પછી કોઈ એ શબ્દ જાળ છે. એ કોણે જોઈ છે? શબ્દો કોણે જોયા દુનિયાના? તો કે આપણા નંદ સંતોએ જોયા છે. કોઈ શબ્દો એના જોયા વગરના શાસ્ત્રો નથી. ખોટા શાસ્ત્રો એને બહુ જોયા છે, એ પણ જોયા છે. અને શાસ્ત્રો કે લખાય એટલે શાસ્ત્ર. જે બ્રાહ્મણનો દીકરો હોય, ભણ્યો હોય કે ના ભણ્યો હોય, પણ બ્રાહ્મણ કહેવાય ને પૂજાય, એમ આ લખાણો બહુ છે. મારા સ્વરૂપમાંથી ડગમગ થાય ડગે નહીં. અત્યારે ધરતીકંપ થયો, જે મકાન હજુ આમ તૂટું છે ફાટ્યું છે એમાં લોકો હોતા નથી, પડે તો એ ડગમગ્યું છે. એમ ડગમગ ડગે એટલે સ્વામિનારાયણના સ્વરૂપમાંથી ડગે અને બીજે જાય, ડગમગ ડગમગ થાય છે. ત્યારે આપણા સંતોએ આ ભગવાનની વાણી ઉપરથી એ દ્રઢતા કરી છે. અને એને લખ્યું, માથા સાટે વેરા મેં તો માવરે, કોઈ મને શું કરશે? મને નથી બીજાની આશરે, કોઈ મને શું કરશે? મને શું કરશે કોઈ? કોઈ શું કર, એ આપણા નંદ સંતોના હજારો શબ્દો છે. એ ત્યારે સ્થિર થયા છે. ફરે તો બાવા જ, આ બે માં તો અડધા પોણા ભાગના ફરીએ. સંગ થવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાનના કરેલા મંદિર હોય ને થોડો ભગત એ પણ ફરી જાય, અને બીજે પાછો પૂનમ ભરે પડે. એ શું કારણ બન્યું? કોક એને સંવળ મળ્યો. ભગવાન સ્વામિનારાયણ કહે છે, નિરુત્થાન એ જે થાન જે છે, સ્વામિનારાયણ ભગવાનમાં જે ચોટ્યો છે એ થાન બદલે નહીં, એને નિરુત્થાન કહેવાય. ભગવાન સ્વામિનારાયણે એ મારા સ્વરૂપમાંથી ડગમગે નહીં એને માટે ઘણા એને પ્રયોગ કરી જોયેલા છે. સંતોને કહ્યું, આ ઠેકાણે તમે જાઓ ત્યાં રહેજો, ત્યારે પેલો માર મારે તો એક એક ત્રણ દાડા રહેજો, ત્રણ દાડા જ રે તારે મારી નાખવા મારી નાખ, એ ડગમગતા નથી એટલે સ્થિર રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ જે વાત કહે છે એને બીજા કોઈ દ્રષ્ટાંતોની જરૂર નથી. આ જે સમજાવે છે એ અલૌકિક દ્રષ્ટાંત સિદ્ધાંત છે. એ ડગમગે નહીં એને અમે તદાત્મક પણ કહીએ. તદાત્મક એ એમાં ને એમાં ચોટ્યો છે. તદાત્મક એટલે તદાકાર. સ્વામિનારાયણ એમ કે તરત જ મૂર્તિ આવીને ઉભી રહી, બીજું મન નથી ક્યાંય ગયું નથી, એટલે કોઈના સંગતિ. ભગવાન સ્વામિનારાયણ જે સમજાવે છે એ પરમહંસોને સમજાવશે, પરમહંસો પછી દ્રઢ કરશે અને પછી લખાણ કરશે અને બધાને સમજાવશે. એક કાઠી હરિભગત હતા અને એક ગામના બાવા બધા દરબારોનો ડાયરો ભરાણો. એ બાવા બધાને કંઠી બાંધી, એનું નામ કન્હીરામ હતું. એમાં એક કાઠિયેરી ભગત હતા, એને ગળામાં કંઠી હતી. કે આવો કંઠી બાંધો, ગળામાં તો નહીં તારે બાંધ્યો જ પગે બાંધ કે કીધું ને.
એ બાવો ખીજાણો, હવે ખીજાય તો જખ માર્યો જા, તારું શું કામ છે મારે? પુરુષોત્તમ નારાયણની કંઠી છે, હવે એ તારી બાંધવાની હોય એની કથા લખાણી. હજારો દ્રષ્ટાંતો છે. નિરુત્થાન એ ભગવાન સ્વામિનારાયણમાં જે 84 સ્થાનને બદલતા નથી. જેમ આપણે ઝાડું સારું થયું, મોટું થયું, 10 વર્ષનું ફળ ફૂલ આપે એવું થયું અને એ તમને એમ લાગે આના કરતા પેણે રોપ્યું સારું, એ થાન એ ઝાડવાને તમે કાપો અને બીજે હવે રોપો, એ ચોંટવાનું નથી. સ્થાનથી ફેર થયું હોય એ સ્થાનમાં એમાં જીવ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં ચોંટી રહે એ સ્થાનમાં છે અને તદાત્મક પણ છે. એને તદા બીજું છે નહીં. એટલે પછી ભગવાન સ્વામિનારાયણ કે છે એ તદાત્મક પણું તમે સમાધિમાંથી બહાર નીકળો ત્યારે એ તમારે એકાંતિકનો સંગ્રહ રાખવાનો, એનાથી થાય. હવે કેનાથી થાય એ શ્રી મહારાજ જાણે. હવે ગોપાળાનંદ સ્વામીનો સંગ્રહ રાખે એ ભગવાનમાંથી ફરે કોઈ દાડો, એ પલટાય કોઈ દિવસ. એવા હજારો એકાંતિક સાધુ ને એકાંતિક હરિ ભક્તો કર્યા, એનો એક બીજાએ સંગ કર્યો ત્યારે એ સ્વામિનારાયણના ભગવાનના સ્વરૂપમાંથી ડગેલા. ભગવાન સ્વામિનારાયણ કહે છે કેવળ સમાધિ એ કરી થતું, એ સમાધિમાં જઈને બહાર આવે પણ હામે અહીંયા દેખો એટલે આ બધું અવળું, એક કે હવળું નહીં, હામે કોઈ એકાંતિક પણ હામે જોવા મળે નહીં, કઈ સારું શાસ્ત્ર ભગવાનમાં જોડનાર મળે નહીં, સામાન્ય હલકા નલકા હાવ એનો છેડો જ ન આવે, તમને કોઈ પ્રાપ્તિ ન થાય. એ નંદ સંતોએ જોયેલા છે. ભગવાન એને નિર્વિકલ્પ સમાધિ, કલ્પન બીજું કઈ કલ્પવાનું જ નહીં, અવળું હવળું આ પુરુષોત્તમ નારાયણ છે, બીજું કલ્પવાનું નહીં, એને નિર્વિકલ્પ કહેવાય. કલ્પના તમે કરી કે આ ભગવાન હશે કે નહીં હોય, તા બીજા ભગવાન આમ છે પેલા આમ છે, એ કર્યું એ બેહતું નથી. ભગવાન સ્વામિનારાયણ નિર્વિકલ્પ, તમે મારામાં કઈ બીજી કલ્પના કરતા જ નહીં, આ પુરુષોત્તમ નારાયણ છે એ માનીને બેસી રહ્યો, બીજું કલ્પવંત નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે નિર્વિકલ્પ, કલ્પવાનું નહીં, આ પુરુષોત્તમ નારાયણ છે. જો બીજી કલ્પના કરી તો એ વાંધો પડવાનો છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કલ્પના નહીં સ્વામિનારાયણ વિશે, એ સંતનું સ્વરૂપ જે છે એ નિર્ગુણ છે. નિર્ગુણ શું છે? એ પેલ ભગવાનના ગુણેમાં દાખલ થવાના, જગતના માય ગુણ ઘટી જવા, નાશ પામવાના, એ નિર્ગુણ છે. અત્યારે આપણી જીભ છે સ્વામિનારાયણનું નામ લે, સ્વામિનારાયણના ગુણ જાય, એ જીભ નિર્ગુણ છે. અને માયાની વાત કરે ત્યારે એ જીભ છે, માયા છે. ભગવાન સ્વામિનારાયણના સંતોએ એમના શરીરના બધા યોગો ભગવાનમાં જોડેલા, એવા અડગ નિશ્ચય, નિશ્ચય જે નક્કી કર્યું ડગતો નથી, એને ભગવાન તદાત્મક પણ કહેશે. હવે એમાં એક પછી એક વાત કહેશે. જેમ નારદજી છે એ નિવૃત્તિ પરાયણ છે, કશું એને કઈ કરવું ને નામ લે ને ફરફર કરેલું, સનકાદિ કોઈ કઈ પણ કરેલું નહીં, એમનેમ ફરેલા બ્રહ્માંડમાં એ નિવૃત્તિ માર્ગ વિશે પ્રવર્ત્યા. હવે ભગવાન સ્વામિનારાયણને પરમહંસોને પ્રવૃત્તિ માર્ગમાં જોડ્યા, પણ કઈ પ્રવૃત્તિ? ભગવાન સંબંધી. એને શાસ્ત્ર લખ્યા તોય ભગવાન સંબંધી, ગામડે ઉપદેશ આપ્યો તોય ભગવાન સંબંધી, મંદિર બાંધ્યા તોય ભગવાન સંબંધી, ભગવાન જે જે સમય ઉત્સવ કરે તોય ભગવાનના સંબંધ વાળા, જે કંઈ કરે તે આપણા તમામ પરમહંસોએ કર્યું છે અને ભગવાને કહ્યું છે. પછી એમાં પ્રવૃત્તિવાળા લાવ્યા, એમાં સપ્ત ઋષિઓ લાવ્યા અને જનક રાજા લાવ્યા. હવે જનક રાજા પ્રવૃત્તિવાળા હતા પણ ભગવાનનો સંબંધ હતો. એ દ્રષ્ટાંત આપે છે
उत्तम राजा जे दादा खाचर छे प्रवृत्ति मार्ग वाला, तो ये प्रवृत्ति मार्ग वाला छे पण एने भगवानो संबंध छे, एनी बधी प्रवृत्ति भगवानना मार्ग में जोड़ाई छे। ज्यां ज्यां भगवाने मोटा मोटा समैया करे राजा महाराजाओने त्यां ज करे छे, एनी बधी संपत्ति भगवानी जोड़े जोड़ाई छे। एटले त्यागी होय એને ભગવાનનો સંબંધ અને ગ્રસ્ત છે ભગવાનનો, બે નિર્ગુણ છે। આમાં આ જ ગુણ વધારે પાકે તો ભગવાનનો સમયો કરાવી દેવો છે, સંતોને પધરાવવા છે, ભગવાનને પધરાવવા છે, સંકલ્પ એ કરતા એક સમયનો બીજો કરી દે। ઉત્તમ રાજાને ભગવાનનો નિશ્ચય, સુરાખાતને ભગવાનનો નિશ્ચય, એ નિશ્ચય વડે કે નિર્ગુણ એમાં આ જ ગુણ મુખ્ય રહે। ભગવાન સ્વામિનારાયણે હજારો રાજાઓને પ્રવૃત્તિમાળા હતા, પણ એ શ્રેષ્ઠ કેમ કહ્યા? તો કે ભગવાનના સંબંધે કરીને, એટલો એમનો સંબંધ। જીણાભાઈને શરીર મહારાજથી અધિક કોઈ વસ્તુ નહોતી। ભગવાન સ્વામિનારાયણ પ્રવૃત્તિવાળાનું નિવૃત્તિવાળાનું દ્રષ્ટાંત આપીને એ સમજાવ્યું, પણ ભગવાનનો સંબંધ હોય એ નિર્ગુણ છે। જેમ જનક રાજાને નિર્ગુણ કહ્યા, નિર્ગુણ શું? એનામાં રાજ ચલાવતા હતા, પણ રાજ ચલાવવાનો ગુણ નહીં, ભગવાન ભજવાનો, કથા કરવાનો, ધ્યાન ભજન કરવાનો એમાં મુખ્ય ગુણ હતો, એટલે વ્યવહાર એની પાછળ જતો હતો, એ આગળ નહોતો જતો। ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને નિવૃત્તિ માર્ગને પકડીને બેસી રહે, ભગવાન નો નિશ્ચય ના હોય તો એ માયિક ગુણે છે, માયાનો ગુણ છે। માયાનો શું ગુણ? દેહમાં ચોચ્યો છે, હજુ મારા સ્વરૂપમાં ચોચ્યો નથી, એટલે એ ક્યાંય જવાનો નથી। અતિશય ત્યાગી જણાય ભગવાન કે છે, પણ મારા સ્વરૂપનો નિશ્ચય ન હતો, ત્યાગ એ ત્યાગ કર્યું બધું જ, અને હવે મારા સ્વરૂપમાં ચોચ્યો નથી, એનો ત્યાગ શું કરવાનો? લઈ કોણ જાય? ભગવાન સ્વામિનારાયણ કે છે, એ અજ્ઞાની છે। અજ્ઞાન શું છે? જ્યાં જોડવાનું તો જોડાવાનું, તો તેમાં જોડાણો નહીં, તો એ અજ્ઞાનમાં છે જો। હા, એને પુરુષોત્તમનું જ્ઞાન થયું નથી હજુ। ભગવાન સ્વામિનારાયણ કે છે, એ ક્યાં જશે? તે કે 84માં જશે, બીજો તો કોઈ રસ્તો જ નથી એની પાસે, અને એ સમજતો નથી, જે સમજવું જોઈએ એ સમજે નહીં। ભગવાન સ્વામિનારાયણ કહે છે, મારા સ્વરૂપનો નિશ્ચય થોડી ગણીમાં ખોટ છે, તો એને આગળ જતા નિર્ગુણપણાને પામી જશે। નિર્ગુણ કીધું એટલે પરમેશ્વરનો નિશ્ચય, એનો ગુણ શરૂ થયો, અને પરમેશ્વરનો નિશ્ચય ને અહીંનો ગુણ શરૂ થઈ જાય માય, એટલે આમાં નામાં જાય, બીજે ક્યાંય જઈ શકે નહીં। ભગવાન સ્વામિનારાયણ કે છે, અને મારા સ્વરૂપમાં જોડાણો નથી, અને એ પ્રયત્ન કરશે નિષ્કામી થવાનો, નિર્લોભી થવાનો, એ થઈ શકશે જ નહીં, અને મારા સ્વરૂપમાં જોડાશે એની મેં તે આપોઆપ બંધ થઈ જશે। આમ પેલો આમ છૂટું પ્રયત્ન કરે છે, પણ એમાં ને એમાં આટા મારે છે, પેલામાં જાય તો એ સાંભળતું બંધ થઈ જશે। ભગવાન સ્વામિનારાયણ કે છે, કોઈ વસ્તુ એના સ્વભાવ ટાળે કે નહીં ટાળે, પહેલામાં જાય નહીં તો આ સ્વભાવ ટાળે અને ખરાબ થઈ જશે। પરમેશ્વરના સ્વરૂપમાં ન ચોટ્યા અને હજારો ત્યાગીઓ ભ્રષ્ટ થયેલા છે એ ભગવાને જોયેલા છે, બહુ જોયા છે એને, તો આપણને આ વસ્તુનો ખ્યાલ નહીં, એટલે આપણે એનો કંઈ વિચાર કરી શકીએ નહીં। સંતો ગામડે ગામડે ફર્યા, દેશો દેશમાં ફર્યા, એણે આવા ત્યાગી ભ્રષ્ટ બહુ જોયા છે, પુષ્કળ જોયા છે, નર્દમે જ જોયું છે। ઈશાને કારણે ભ્રષ્ટ થયા, પરમેશ્વરનો જોગ નહીં, ખાલી ત્યાગ કરીને બેઠેલા। અને ભગવાન સ્વામિનારાયણના જે હજારો ત્યાગીઓ થયા, એ ભગવાનના સ્વરૂપની સાધના માટે, અને રાત દાડો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યું, એના આકારનું ચિંતન કર્યું,
તો આ જ આખું બ્રહ્માંડ એ પરમાંશોને સંભાળે છે, એ ભ્રષ્ટ ન થયાનું કારણ છે. ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનું જેને જ્ઞાન થયું હોય એને થોડી બુદ્ધિ હોય પણ શ્રેષ્ઠ છે. અત્યારે શરીરમાંના વખતમાં જે નામ લખાણા એમાં કાંઈ જાણે નહીં, એવાના મેં નામ લખાણું છે. પણ એ બુદ્ધિશાળી શું બુદ્ધિ, બુદ્ધિ જાણવાનું છે આ પરમેશ્વરનું સ્વરૂપ એકલું, બીજી બધી બુદ્ધિ નકામીશ. જે કંઈ જાણે છે એ કામ લાગવાનું નથી કાંઈ, આ તો તરત જ કામ લાગે. અચ્છા કાંઈક થાય ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે તરત એ કામ લાગ્યું, તરત જ ડહકે ચડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ તરત કામ લાગે. કાંઈ ભય આવ્યો હોય ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ તરત જ પહેલી બુદ્ધિ કોઈ પણ કામ લાગે નહીં, હજાર જાતની હોય પણ કામ લાગે નહીં. એક આખી દુનિયામાં જે રાજપુરુષને સંભાળે એ સ્વામિનારાયણના ભગત હતા, એટલી આખી દુનિયા એને એની બુદ્ધિને માને, પણ એ બુદ્ધિને એ નહોતા માનતા, એ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને માનતા. તને દેહ મુક્તિ વખતે સ્વામિનારાયણ 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 કરીને વંદુના પદ સાંભળી અને ભગવાનના સ્વરૂપને જોઈને દેહ મૂક્યો, એ બુદ્ધિ જ કામ લાગે, પેલી બુદ્ધિ નક્કા. થોડી બુદ્ધિવાળા હોય ભગવાનના સ્વરૂપને સમજે ત્યાં જ બુદ્ધિ પૂરી થઈ ગઈ, બસ ઘણી બુદ્ધિ છે. અત્યારે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને જેને માન્યા ભજા રાખ્યા એની કથાઓ જ આપણે સાંભળી છે, બીજા કોઈ રાજા મહારાજાઓની કોઈ શ્રેષ્ઠ બુદ્ધિશાળીઓની કથા કોઈ સાંભળતો નથી, એના કુટુંબમાં પણ કોઈ નો સાંભળ, એ કામ લાગતો નથી. એટલે પછી એ બુદ્ધિ જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બુદ્ધિ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને ઓળખું તે જ, એ જેણે જેણે બુદ્ધિ દ્રઢ કરી છે એની જ કથાઓ આપણે સાંભળીએ છીએ. જે કંઈ પણ જાણતા નહીં, ભગવાન સ્વામિનારાયણ બીજી જાજુ બધું જાણતો હોય પણ એ બુદ્ધિહીન છે, જે જાણવું જોઈએ એ જાણતો નથી. રઘુવીરજી મહારાજે કહ્યું છે કે ભગવાને આપણને કેટલી જાતની બુદ્ધિ આપી છે, પછી પહેલું એમને કર્યું પછી આપણી પાસે કરાય, એમને ત્યાગ એટલો કરો તો આપણી પાસે ત્યાગ કરતા શીખવાય, એને એટલા પ્રકારની ભક્તિ કરી જે આપણને બધી આવડી, એમણે પહેલું કર્યું ને આપણે બતાવ્યું કેટલી એને કૃપા કરી, કેટલી કૃપા કરી. અને રઘુવીરજી મહારાજે કહું કે હે સત્સંગીઓ હે સંતો, જ્યારે તમે સુવા જાઓ ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને પ્રણામ કરી પગે લાગી અને ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી ગુણાતીતાનંદ એવા સંતોને સંભાળજો કે આ બધાને ભગવાનના જોગથી કેવા થયા એને સંભાળજો અને પછી તમે રાત્રે હુજો. કોક કરે જ આવડે, અત્યારે જે રાતે ખાટલામાંથી ઊભા થાય છે એ આ સંભાળેલું નહીં. શું થયું? અરે મોટો 15 ફૂટનો હાફ પાછળ પડ્યો. એટલે પણ રાત્રે કયો આનું હાથ જોયેલો, રાત્રે ઊભા થાય એને બાણું નથી હાથમાં આવતું અડધાને તો, એટલે મને માર્યો મને મારે દોડો દોડો. એ પણ રાત્રે કોણ ધંધો જે કરેલો એ બહારનો જોયેલો અંદર ફિટ થઈ જાય, એ પાછું એ જન્મો જન્મનું ફિટ કરેલું, ન જોઈ હોય તે તમને દેખાડે કે આ તમે કરેલું પૂર્વે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે છે રઘુવીરજી મહારાજ કે છે કૃપાનંદ સ્વામી હતા એને શ્રીજી મહારાજની મૂર્તિ ન જોવે તો દુઃખી બહુ થઈ જતા, મૂર્તિમાન તો જોતા પણ મૂર્તિમાન સ્વરૂપ પ્રગટ કરવાની જે રીત કરતા એમાં ઘડીક વાર ન દેખાય તો એને બહુ દુઃખ થતું, પુષ્કળ વિલાપ કરે. કૃપાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું તમારે દાદા ખાતરાતે મેળ સોમલા ખાતરાતે મેળ તો તમે એમને કહો શ્રી મહારાજ તમને પાસે ને પાસે રાખે. ત્યારે કૃપાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને કહે છે સ્વામી હું એટલું કહું તો ભગવાનના સ્વરૂપને મેં ઓછું સમજો ગણાવ, એ તો મૂર્તિમાન છે બધું જાણે છે એને કહેવાનું હતું છે,
अनंत कोटि ब्रह्मांड ने जे जोवे ए मने ना जोवे એટલે મારે કઈ પણ કહેવું નથી, દુઃખ થશે તો વેઠી લઈશ, પણ એમને કહેવાય જ નહીં, જાણે છે ને શું કહેવાય. અત્યારે કોઈ પણ વસ્તુ એ કાંટે લઈ જાઓ એટલે તરત કે એને શું કહેવાનું, એ કાંટા મારી તરફથી તું તોળા વધારે થજે, એ કાંઈ થાય નહીં. સીધો સટુ બોરે કાંટો જેનો હોય એની તરફેણમાં ન જાય. એ કાંટાને કે થોડુંક વજન તું ઓછું કરી, માલ વધારે વધે, ભાઈ કાંટો માને માને નહીં, એ તો સીધો સડક ચટકી દે. એમ સ્વામિનારાયણ ભગવાનને કંઈ પણ મારાથી કહેવાય નહીં એમ કૃપાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને સમજાવે છે. હું એ કહું તો મારે નિશ્ચયમાં ખામી ગણાય, એને જેવા કયા છે એવા મેં ન જાણ્યા ગણાય, મારે કંઈ કહેવું નથી. એમને જેમ ઠીક લાગે એમ કરશે. આવી અનેક કથાઓ ભગવાનના સ્વરૂપ ને સમજાવતી કહી લઈશ. જેટલી જેને જેટલી સમજણ પડી એટલી પણ વાત એમણે કરી છે, પણ શ્રીમાનની વાત સમાન કોઈની વાત ઉત્તમ નથી. ભગવાન સ્વામિનારાયણે જે આ વચનામૃતમાં વાત કરી એ તદાત્મકપણાની કરી, ગઈકાલે જે વાત કરી એને બેસાડતી આ વાત કરી, એ લીમડાની સાથે દ્રષ્ટાંત આપ્યું શ્રી મારે પોતાના સ્વરૂપનું. માટે આ વાત અલૌકિક અને આ વાત જો બેસે તો જ પહેલી આગલી વાત બેસે, નહીતર ઉથડકી હોઉં જાય. અને એ બનાવ આગળ પણ બન્યા છે, શ્રીમાના વખતમાં પણ બન્યા છે, અત્યારે ચાલુ બનતા રહે છે. એટલે આ વાત જે છે એ ઉત્તમમાં ઉત્તમ શ્રી મહારાજે કરી અને મુક્તાનંદ સ્વામીને એ પૂરી સમજાવી છે. એ ભગવાન સ્વામિનારાયણની વાણીને સમજાવવા અને સ્વરૂપને સમજાવવા એણે ગ્રંથો લખ્યા છે, જે ગ્રંથો મોટા ભાગના હજુ કોઈએ સાંભળેલા નહીં અને વાંચેલા નહીં, ધીમે ધીમે હવે બહાર નીકળે છે. જે પૂછે છે એ જ લખે છે. એ મુક્તાનંદ સ્વામીને ભગવાન તદાત્મકપણાની વાત સમજાવી, એ વાત સર્વ રીતે ભગવાનના સ્વરૂપને સમજવામાં સર્વોપરી વાત છે, એવી વાત આ બ્રહ્માંડમાં કોઈ કરી શકે નહીં અને એવી કોઈ સમજાવે નહીં, એવી અલૌકિક વાત ભગવાન સ્વામિનારાયણે સમજાવી છે. ઇતિ વચનામૃત. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનો 14મો વચનામૃત પૂરો થયો.